શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરી. એમાં આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય 8 છે ચરણોમાં એ આપણે સંપૂર્ણ કરેલું છે. હવે આજે આપણે પાઠ 9 કદર, પાઠનું નામ છે કદર, એની આપણે શરૂઆત કરીશું. એનો સાહિત્ય પ્રકાર છે લોકકથા. લોકકથા એટલે લોકો દ્વારા કહેવામાં આવેલી કથા. એના લેખક છે દોલત ભટ્ટ. પાઠ 9 કદર, એનો સાહિત્ય પ્રકાર છે લોકકથા અને લેખક છે દોલત ભટ્ટ. બરાબર? તો મિત્રો આપણે છે એમસીક્યુ માં છે પાઠનો સાહિત્ય પ્રકાર પૂછે છે, લેખક કયા છે એ પણ આપણે પૂછીએ છીએ. તો તમારી આપણે એને શેના માટે લખી છે તો તમને યાદ રહે છે કે આ પાઠ છે એનો સાહિત્ય પ્રકાર આ છે. એના લેખક કે કવિ છે. કાવ્ય હોય તો કવિ હોય અને પાઠ હોય તેના લેખક હોય. તો આ પાઠના લેખક છે દોલત ભટ્ટ. બરાબર? એટલે એમસીક્યુના પ્રશ્નોમાં છે આપણે આમાંથી આપણે પૂછીએ છીએ. તો મિત્રો આપણે વાત કરીએ કદર એટલે શું, તમને કોઈ ખબર છે કે કદર એટલે શું થાય, એનો અર્થ શું થાય? તો કોઈ આપણી હેલ્પ કરેલી છે, મદદ આપણને ક્યારેક કરેલી હોય તો આપણે એનું ગુણ અને ઋણ છે. આપણે એનું ગુણ એટલે કે આપણે પણ ક્યારેક ભવિષ્યમાં એની અથવા તો બીજા કોઈની મુશ્કેલ સમયમાં આપણે મદદ કરીએ તો આપણે એની કદર કરી કહેવાય. કે દાખલા તરીકે એક્ઝામ્પલ ઉદાહરણ આપું તમને કે તમે ક્લાસરૂમમાં છો, હવે તમારું એક્ઝામ ચાલુ છે અને બરોબર તમારી પેન છે એ બંધ થઈ ગઈ છે અને તમારે પેપર લખવાનું છે. એની ટાઈમ તમારે એક જ ક્વેશ્ચન બાકી અને તમારી પેન બંધ થઈ ગઈ, તમારી પાસે બીજી પેન નથી, તો સમય કટોકટીનો હોય તો તમારું બાજુમાં કોઈ પણ વિદ્યાર્થી બેઠું છે તો એ તમને મદદ કરે છે, તમને આપે છે. તો તમે શું કરશો? એને થેન્ક યુ તો કહેશો કે ચલો મારે ક્વેશ્ચન બાકી તો ટાઈમ પૂરો થવા આવ્યો તો તે મારી મદદ કરે છે. તો એ તમે એનો ઋણ ક્યારે ચૂકવશો? કે ક્યારે? જ્યારે એને મુસીબત આવશે કે એને કંઈ પણ મુસીબત આવે તો તમે એનો બદલો છે એને ચૂકવી દો ત્યારે તમારી પરથી ઋણ છે એનો ઉતરી ગયો. તમને એની કદર થાય, તમે એની કદર કરી કહેવાય. એટલે એ પાઠનું નામ છે કદર. હવે આ પાઠમાં છે વાલો કેસરી નામનો એક વ્યક્તિ હોય છે. તો એ વ્યક્તિ છે એ ઘોડા વેચવાનું અને લેવાનું કામ કરતો હોય છે. એ એક ગામથી બીજે ગામ છે એ ઘોડા વેચવાનું કામ કરે છે. પછી છે એ વખત વડોદરા ગામમાં જાય છે. એની પાસે જાત જાતના અવનવા રંગરૂપ વાળા ઘોડાઓ હોય છે. હવે વડોદરા નથી. પછી જે પાછો જતો હોય છે તો કોઈક છે એક ભાઈ છે, આપણે કહીએ કે મકાન માલિક, આપણે ભાડાના મકાનમાં રહેતા હોય, આપણે સમયસર ભાડું ન આપે તો શું કરે? આપણે ખાલી કરાવી નાખે છે. તો અહીંયા કોઈક છે એ એક છોકરો છે, રોતો હોય છે કે શેઠ છે એ માણસો લઈને ઘરમાંથી વાસણો બધું માલ સામાન છે બધું ફેંકી દે છે. ત્યારે આ રસ્તામાંથી નીકળતો હોય છે અને અવાજ આવે છે તો એ જોવા ઉભો રહે છે પોતાના ઘોડાને રાખીને અને જોવે છે અને અહીંયા આખા બધા માણસો છે ભેગા થઈ ગયેલા હોય છે. તો આ બાળક કેસરીઓ છે એ જોવે છે કે આ શેઠ છે એ બધું ખાલી કરાવે છે. તો કહે છે શેઠ તમને કેટલા રૂપિયા આપવાના છે? એટલે એની ભાષા છે આપણે જ્યારે પાઠમાં વાંચન કરશું ત્યારે જોશો. તો ખાલી તમને વાત કરું છું કે આ પાઠમાં શું આવે છે. તો શેઠ કે છે 500 રૂપિયા થી સીધું આપીશ. અને આ બાળક કેસરીઓને કોને દઈ આવ્યું કે બાળક છે રડતો હતો, જોધા છે રડતો હતો. આપણને જે આખો સામાન હતો ફેંકી દઈને આપણે ઘરની બહાર કાઢી મૂકે તો કેવું થાય? તો એ છે પોતાના ખીચામાંથી, એટલે કે ખીચું તો એની પાસે હતું પણ એનું જે કોથળી હતી એમાંથી પૈસા કાઢીને જઈને આપી દે છે અને પોતે પછી ત્યાંથી જતો રહે છે. તો પછી જેને મદદ કરેલી છે તો એ ભાઈ એને પૂછે છે કે તમારું નામ તો કેતા છો, ક્યાંના રહેવાસી છો, તો કેને છો? પછી એને કહે છે હું ગરણી ગામનો રહેવાસી છું
મારો વેપાર છે ઘોડા વેચવાનો. જતો રહે છે. થોડા સમય પછી એના ઘરે રાજાના સૈનિકો આવે છે અને કહે છે કે વાલો કેસરી અહીંયા જ રહે છે? તો કે હા. તો તમે કહે છે અમરેલીના છે સુવા, કે જે આપણે જે કે રાજા જે રાજ્ય કરે છે એ. તો કે છે તને તે બોલાવે છે. પછી કહે છે કે મેં એવું ગુનો નથી કરેલો તો મને કેમ બોલાવે છે? ત્યાં જઈએ છે અમરેલી અને કહે છે કે તમે 500 રૂપિયા આપીને અમને બચાવેલા હતા. એ શું અત્યારે અમરેલું છે, રાજકાટ છે, આજુબાજુ બધું મારા હાથમાં, તારે શું જોઈએ છે? તે કે તમારા વખાણ કરો એટલા ઓછા છે, તારી કદર અત્યારે મને થાય છે. તો મિત્રો અહીંયા કહેવાનું કહેવું છું કે આપણે કોઈકે આપણે મદદ કરી છે તેની કદર કરવી, એનું માન સન્માન કરવું એ આપણી ફરજ છે. તો હવે આપણે અહીંયા પાઠની શરૂઆત કરીએ. તો આ પાઠમાં પાઠ છે એમાં આપણે પહેલાં લેખકનો પરિચય, પાઠમાં શું કહેવા માંગે છે લેખક એ જોઈએ, પછી આપણે પાઠનું વાંચન કરતા જશું અને સાથે સાથે સમજતા પણ જશું. અઘરા શબ્દ જે હશે સમાન અર્થવાળા જે હશે આપણે અહીંયા લખતા જશું. પાઠ 9 કદર. લેખક છે દોલતભાઈ. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થઈ છે. રાજુભા અમરેલીના શુભા બન્યા પછી પોતાની આભૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. જેવી રીતના આપણે વાત કરેલી કે જે વાલો કેસરી હતો એને વાત મદદ કરી હતી, તો એ છે પછી અમરેલીનો શુભ એટલે કે રાજા બને છે. તો એ ત્યારે એ સમયમાં એને છે કે વાલા કેસરી એને યાદ આવે છે કે એને મદદ કરી હતી, તો એની કદર કરવાનું એટલે કે એના એની જે સન્માન છે એ કરવાનું ભૂલતો નથી. આપણે જોતા છીએ પેરેગ્રાફમાં કરું કે નદી આમ તો નાનકડી પ્રવાહી પાટલો પણ એનો કાંઠો બારેમાં સ્ત્રીનો ગુંજા રહેતો. હવે અહીંયા છે કરું કે નદી એનો વાત કરેલી છે કે આ જે ગામ છે ત્યાં તે કરણુકી નામની નદી વહે છે, એનો પ્રવાહ જે નાનો છે પણ પાતળો છે. તમને એક વાર કેવા પૂછે કે કરણુકી નદી છે એના પ્રવાહ કેવો છે, તો નાનકડો પ્રવાહ પાતળો અને કાંઠે બારેમાસ લીલો કુંજાર છે. લીલો કુંજાર, તો કુંજાર એટલે શું? તો એનો અર્થ જોઈએ કે કુંજાર એટલે ઝાડ તેમજ વનરાજથી ઘટાતા આજુબાજુમાં ઝાડ હોય ને એનાથી આજથી ઘટાદાર ઝાડ તેમજ વનરાજથી ઘટાદાર એટલે કે વનોથી ભરેલું ઘટાદાર એને શું કહેવાય? કુંજા. તો નદી છે એની કાંઠો છે જે નદી હોય આવી રીતના બરાબર, એનો જે કાંઠો એટલે કે જે કિનારો છે ત્યાં કિનારો છે બારે માસ લીલા ઘાસોથી ભરેલો એટલે છે ઘટાદાર એટલે કે અહીંયા કિનારે છે આ વૃક્ષો છે આવી રીતના બધી ચારે બાજુ વૃક્ષોથી ઘટાદાર વૃક્ષો હોય તો કિનારો છે નદીનો કિનારો છે કરણુકી ગામની નદીનો કિનારો છે આ આવી રીતના વનોથી ઘટાદાર રહેતો હોય છે. કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુ ગામમાં પાછા વળતા. કરણુકી નદીના કાંઠે છે તો પશુ છે તો વનમાં છે ચરવા જાય છે તો તે ચરી અને અહીંયા છે ટોપરા જેવું એટલે કે એનું પાણી છે ટોપરા જેવું મીઠું પાણી પી અને પશુ છે પછી ગામમાં પાછા ફરે છે. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. આ નદી છે રૂપેકડી એટલે કે એકદમ રૂપ સુંદર છે એટલે કે સુંદર પાણીનો પ્રવાહ વહે છે. તો આ કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. કાંઠો એટલે આપણે વાત કરીએ કે કિનારો. આ જે કિનારો છે આ કિનારાની વચ્ચે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ
પૂછે તો પ્રશ્નમાંથી કરણી ગામ છે ક્યાં આવેલું છે તો કરણોતી નદીના કાંઠે આ નદીનું નામ શું છે કરણોતી કરણોતી નદીના કાંઠે ગરણી ગામ આવેલું છે ગરણી ગામ તો ખૂબ જ જૂનું પણ એની રૂડક ઉડીને આંખે વળગે હવે ગરણી ગામ કેવું છે કે છે કે ખૂબ જ હલકી નાનકડું છે પણ એનું જે રૂડક એની સુંદર રૂડક એટલે સુંદર ઈ ગામની સુંદરતા છે ખૂબ જ ઉડીને આંખે વળગવું એક રૂઢિ પ્રયોગ છે ઉડીને આંખે વળગવું એક રૂઢિ પ્રયોગ પણ છે આપણે સાથે સાથે રૂઢિ પ્રયોગો પણ જોતા જઈએ બરાબર આ કરણોતી નદી છે એની કાંઠે કેટલું ગામ આવેલું છે તો કરણોતી નદી છે એની કાંઠે ગરણી ગામ આવેલું છે રૂઢિ પ્રયોગ ઉડીને આંખ વળગવું એનો અર્થ શું થશે તરત ધ્યાન પર આવવું તરત ધ્યાન પર આવવું આ ગામ છે એકદમ એની સુંદરતા હતી ગામની તો તરત જ બધાને ધ્યાનમાં આ છે આવતું હતું આપેલી ગ્રાફમાં આપણે વાત કરી કે કરણોતી નદી છે આમ તો નાનકડી હતી પણ એનો પાણીનો જે પ્રવાહ છે તે પાતળો હતો અને એનો કાંઠો છે બારે માસ ઘટાદાર લીલા કુંજર એટલે કે ઘટાદાર વૃક્ષોથી છે એનો કાંઠો છે શોભતો હતો એટલે કરણોતીનો કાંઠો છે ચરી અને પાછળ આવતા પ્રાણીઓ છે તેનું ટોપરા જેવું મીઠું પાણી અહીંથી પાણી પી અને પશુઓ પછી ગામમાં જતા હતા આવી રૂપકડી કરણોતીના કાંઠે ગરણી ગામ આવી છે સુંદર નદી છે એના કાંઠે છે ગરણી ગામ આવેલું હતું અને ગરણી ગામ ખૂબ જ કે નાનકડું હતું પણ એ ગામનું એકદમ સુંદરતા જોવા જેવી હતી કે જે આપણે તરત જ ધ્યાનમાં આવે એવું આ ગામની શોભા હતી હવે પછીનો પેરેગ્રાફ જોઈએ ગામમાં વસનારા માણસો ઓલદોલ તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો ઓલદોલ એટલે દિલા અહીંયા કે છે કે આમાં રહેતા જે માણસો છે તો દિલાવર એટલે દિલના સાચા એટલે ખુલ્લા દિલના કે મનમાં કોઈ કપટ નહીં બધા પ્રતિ લાગણીવાળા તો કે છે અહીંયા માણસો છે લાગણી પ્રિય લાગણીવાળા હતા તેમાં સૌ કરતા એ સવાયો એક આદમી વાળો હવે એમાં પણ બધા કરતા એક માણસ હતો જે હતો બાલો જાતનો ચારણ હતો તે જાતે ચારણ હતો તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો હવે એનું કામ શું હતું તો ઘોડા વેચવાનું અને ઘોડા લેવાનું કામ કરતો હતો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે પ્રેમ હતો હવે જે વાલો કેસરીયો હતો એ નાનપણથી જ ઘોડા સાથે ખૂબ જ પ્રેમ હતો અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓનો વાલા કેસરિયા અને તબેલામાં વર્ણાણી કરે છે હવે આ જે ઘોડા લઈ વેચવાનું મીટ મંડાતા એક રૂઢિ પ્રયોગ છે એટલે કે
એટલે કે નજર સ્થિર થઈ જોવું. સ્થિર કરી જોઈ રહ્યો. એની પાસે કેવા ઘોડા હતા? તો આપણે છે એના ઘોડા, એ જે ઘોડા વેચતો હતો, તો એ બધાની ઘોડાની સામે આપણે નજર, એટલે કે એક એક નજર આપણે એની સામે જોઈ રહી. એવા એની પાસે એકથી એક જગ્યા ઘોડાઓ હતા અને બધા આ ઘોડાઓને જોઈને રાજી રાજી થઈ જતા હતા. હજાર રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચમાં 500 વપરાઈ ગયા હતા. વાંસળી એટલે શું? તમે કહેશો આપણે વાંસળી એટલે આપણે બંસરી કહી નહીં હો. વાંસળી એટલે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, એટલે કે પૈસા સાચવી રાખવાની કોથળી, જેને આપણે કહીએ ને આપણી પાસે વોલેટ છે કે પર્સ છે. તો અહીંયા જે છે એ વાલા કેસરિયા પાસે સિક્કા સાચવી રાખવા માટેની કોથળી હતી, જે કેડે જ બાંધી રાખતો હતો. તો કે છે એની પાસે છે 1000 રૂપિયા હતા અને 1000 રૂપિયા લઈને નીકળેલો હતો કેસર વાલો કેસરિયો અને વાટ ખર્ચીમાં 500 રૂપિયા, એટલે કે વાટ ખર્ચી કે રસ્તામાં એને 500 રૂપિયા તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સામે સૌ પાછા ફરી જતા હતા. ખપતો એટલે વેચાતો. ખપતો એટલે શું થાય? તો કે વેચાતો. હવે એની પાસે છે ઘોડા હતા પણ એના જે ભાવ પ્રમાણે છે એ કોઈ ઘોડા એની પાસે વેચાતા ન હતા. એની કિંમત સામે સૌ છે પાછા ફરી જતા હતા. તો આ જે ઘોડાનો વેપાર કરતો હતો તો ઘોડાની કિંમત સાંભળીને, ઘોડાની કિંમત સાંભળીને બધા જે ત્યાંથી પાછા ફરી જતા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે જે પેરેગ્રાફ જોઈએ અને ફરીથી એક વખત જોઈ લઈએ કે વાલો કેસરિયો છે કે કેવી રીતના વેપાર કરતો હતો. તો આપણે પહેલાં તો અર્થ જોઈએ કે કુંજાર એટલે શું થાય? તો ઝાડ તેમાં અથવા વનરાજથી ઘટાડે કે વૃક્ષોથી ઘટાદાર એવું ત્યાંના કિનારે વાતાવરણ હતું. રૂડક એટલે સુંદર હતા. ઓલદોર એટલે કે દિલાવર, દિલના સાચા કે બીજા પ્રત્યે લાગણી હોય એવા. વાસળી એટલે કે સિક્કા સાચવી રાખવાની કોથળી. ખપતો એટલે કે વેચાતો, બરાબર. તો અહીંયા જે કરુણકી નદી હતી તે નાની હતી, એનો પ્રવાહ છે પાતળો અને કાંઠો છે 12 માસે લીલો કુંજા જેવો ભરેલો રહેતો હતો. કર્ણકીના કાંઠે છે ચરીને આવતા પશુઓ છે અહીંયા ડોપરા જેવું મીઠું પાણી પીયા નદીનું અને પછી જ ગામમાં પાછા જતા હતા. ત્યાં નાનકડી એવી રૂપકડી કર્ણકી, આજે નાનકડી એવી જ કર્ણકી નદી છે તેની કાંઠે એક ગરણી ગામ આવેલું છે. તે ગરણી ગામ નાનકડું તો ખરા પણ એનું જે સુંદરતા છે ખૂબ જ હતી કે જે આપણે તરત જ ધ્યાન પર આવે એવી સુંદર હતી. હવે ગામમાં રહેતા લોકો છે ત્યાં ખૂબ જ દિલના સાચા હતા કે લાગણીવાળા હતા કે એમાં એ સૌ કરતા ત્યાં રહેતો એક માણસ હતો વાલો કેસરી. તે જાતનો ચારણ હતો પણ પોતે જે ધંધો કરતો હતો ઘોડા વેચવાનો અને લેવાનો ધંધો કરતો હતો. કારણ કે તે છે નાનપણથી સુધી ઘોડા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એની પાસે અરબી, પંજાબી, કાઠિયાવાડી, કચ્છી આ અનેક પ્રકારના ઘોડાઓનો જે વેપાર કરતો હતો કે એના તબેલામાં જ અનેક જાતના ઘોડાઓ જોવા મળતા હતા. એક વખત જે વાલો કેસરિયો છે તે વડોદરા જઈને ઊભો રહે છે અને ત્યાં આપણે નજર સ્થિર થઈ જાય એવા અવનવા ઘોડાઓ એની પાસે હતા અને એ બધા જોઈ અને લોકો જે ખૂબ રાજી રાજી થઈ જતા હતા. હવે વાલો કેસરિયો છે પોતાની પાસે 1000 રૂપિયા લઈને નીકળો હતો અને રસ્તામાં જ એની પાસે 500 રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો અને એક પણ ઘોડો છે વેચાણો ન હતો. એની કિંમત સામે સૌ છે ત્યાંથી પાછા જતા હતા. તો મિત્રો અહીંયા છે આપણે પાઠની શરૂઆત કરી એમાં આપણે જે પહેલો પેજ છે એના જે આપણે 3 પેરેગ્રાફ છે એ આપણે સંપૂર્ણ જોયા, સાથે સાથે આપણે અર્થ જોયા અને રૂઢિપ્રયોગો પણ આપણે
થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી અંડરલાઈન કરશે એટલે તમને આઈડિયા આવી જશે. તો હવે છે અહીંયા